નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે અત્યારે બજારની અંદર જે મચ્છર મારવાના મશીન મળે છે એ મશીનનો આપણે ઉપયોગ કરીએ છીએ તો આની જગ્યાએ આ મશીનની જગ્યાએ આપણે કઈ કઈ ઔષધિઓ કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ કરવાનો છે અને ઘરે જાતે જ આપણે આ લિક્વિડ બનાવીએ અને એનાથી આપણા શરીરને કોઈ આડઅસર થતી નથી કોઈ નુકસાન થતું નથી અને એની સ્મેલ આપણા શરીરની અંદર જાય તો એ બિલકુલ નુકસાન કરતી નથી ઉપરથી આપણા શરીરને એનો ફાયદો થાય છે તો એના માટે આપણે એક એક આવું કોડિયું હોય તો કોડિયું લેવાનું એની અંદર રૂની એક દિવેટ બનાવી દેવાની અને આ દિવેટ આ રીતે મૂકી દેવાની આપણે તમાલપત્ર લેવાનું જે આપણે દાળ શાકની અંદર ખાવાની અંદર ઉપયોગ કરીએ છીએ થોડાક કાળા મરી લેવાના છે ત્રણ કે ચાર દાણા આપણે કાળા મરી લેવાના છે જેને કાળી મિર્ચ કહેવામાં આવે છે હિન્દીમાં પછી આપણે લેવાનું છે લવિંગ જેને લોંગ કહેવામાં આવે છે હિન્દીની અંદર એ ત્રણ કે ચાર નંગ આપણે લોંગ એટલે કે લવિંગ લેવાના છે ત્રણ કે ચાર નંગ વધારે લેવાના નથી અને એની અંદર આપણે લેવાનું છે સરસવનું ઓરિજિનલ શુદ્ધ તેલ લાકડાની ઘાણીનું બજારમાં જે મળે છે પેકિંગમાં એ કદાચ ડુપ્લિકેટ હોય અથવા કદાચ એની અંદર ભેડશેડ કરેલું હોય કે કોઈ કેમિકલ કે રસાયણનો ઉપયોગ કરેલો હોય તો એ ફાયદાની જગ્યાએ કદાચ આપણને નુકસાન કરી શકે છે એટલે લાકડાની ગાણીનું શુદ્ધ સરસવનું તેલ હોય તો એનો જ ઉપયોગ કરવાનો છે બાકી બજારમાં જે પેકિંગવાળું મળે છે એનો ઉપયોગ કરવાનો નથી નહીં તો ફાયદાની જગ્યાએ કદાચ નુકસાન થઈ શકે છે એક ચમચી એની અંદર સરસવનું તેલ નાખવાનું હવે બે વસ્તુ બાકી રહી ગઈ એ છે કપૂર જો ભીમસેની કપૂર બજારમાં મળે ઓરિજિનલ અત્યારે સિન્થેટિક ડુપ્લિકેટ કપૂર મળે છે બજારમાં એક ટીકડી કપૂરની એની અંદર નાખવાની છે અને ખાસ વસ્તુ રહી ગઈ એ વસ્તુનું નામ છે કડવા લીમડાના પત્તા તો કડવા લીમડાના પત્તા આઠથી દસ લઈ અને આ બધાનું મિશ્રણ કરી અને ભૂકો કરી અને એનો પાવડર બનાવી દેવાનો અથવા ખાણીની અંદર ખોડી દેવાનું અને પછી સરસવના તેલની અંદર એ ભૂકો નાખી અને સરસવના તેલમાં મિક્સ કરી અને પછી સરસવના તેલનું મિશ્રણ કરી એક કોડિયાની અંદર લઈ અને આ રીતે દિવેટ બનાવી અને પછી એ દીવે જે રીતે આપણે દીવો કરીએ એ રીતે દીવો પ્રગટાવી અને ઘરની અંદર એક રૂમમાં બે રૂમમાં કે ત્રણ રૂમમાં કે ચાર રૂમમાં તો ચારે ચાર રૂમની અંદર અલગ અલગ આવા તમે દીવા કરી અને મૂકી દેશો તો એની જે સુગંધ ઉત્પન્ન થાય છે એ સુગંધથી મચ્છર ધીરે 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 ઘરની અંદરથી ઓટોમેટિક બહાર જતા રહેશે અથવા મચ્છર છે એ મચ્છરનો નાશ થાય છે પહેલાંના જમાનામાં તમે જુઓ તો ઘડિયાઓ મચ્છર જ્યારે મચ્છરનો ઉપદ્રવ થાય ત્યારે ચોમાસાની અંદર એક ટોકરની અંદર લીમડો લઈ અને લીમડાના પત્તા સળગાવવામાં આવતા અને એનો ધૂણો કરવામાં આવતો તો એ ધૂણાથી જે કંઈ જીવાત હોય મચ્છર હોય દૂર થતા હતા તો આની અંદર આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ તમાલપત્ર કાળા મરી લવિંગ સરસવનું તેલ કડવા લીમડાના પાન આ બધી જ વસ્તુઓ આપણા શરીરમાં ઉપયોગી છે એટલે કે એ વસ્તુઓ આપણે ખાઈ શકીએ એનાથી કોઈ નુકસાન થતું નથી એ આપણે ખાઈ શકીએ છીએ તો આરતી કરીએ તો આરતીની અંદર પણ આપણે કપૂરનો ઉપયોગ કરીએ છીએ તો કપૂરની જે સુવાસ છે એ આપણા શરીરમાં જાય તો એ પણ નુકસાન કરતી નથી એટલે આ રીતે તમે જો દરરોજ દીવો કરશો તો આ મશીન વાપરવાની આપણે જરૂર નહીં પડે અને આનાથી જે નુકસાન થાય છે એ નુકસાનથી આપણે બચી શકીશું તો આ રીતે નાના બાળકો જેના ઘરમાં હોય એ લોકો તો ખાસ આનો ઉપયોગ કરજો તો નાના બાળકોના બોડીની અંદર કેમિકલથી જે નુકસાન થાય છે એ નુકસાન નહીં થાય પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ